મારે મારા સંતાને વારસામાં શું આપવાનું છે આ અંગે મેં ક્યારેય શાંતિથી વિચાર્યું છે ખરું અમે પતિ અને પત્નીએ આ વારસાને ક્યારેય મૂલવ્યો છે સંતાનના મમ્મી પપ્પાએ આ પ્રશ્નને ક્યારેય ગંભીર ગણ્યો છે કદાચ કોઈને એવો પ્રશ્ન પણ મૂંઝવે કે આપણા સંતાનને વારસામાં શું આપવું તે કંઈ વિચારવાનો મુદ્દો છે અમારું જે છે તે બધું સંતાનનું જ છે ને વાત સાચી છે પરંતુ જો આ વાત માની લઈએ તો કેટલીક મૂંઝવણો ઘેરી વળે છે શું અમારું જે છે તે બધું જ વારસામાં આપવા યોગ્ય છે શું અમને જે કંઈ મળ્યું છે તે અમને ગમ્યું છે અમને જે કંઈ મળ્યું છે તેનાથી શું અમને સંતોષ છે કદાચ કોઈ એમ પણ કહેશે કે ભાઈ આટલું ગહન વિચારવાની કંઈ જરૂર નથી થવાનું હશે તો થશે જીવે જાઓને યાર આવા પ્રકારના વિચારોના બે વિધાનો છે હું વિચારું છું તેથી હું છું હું છું તેથી હું વિચારું છું મનોવિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે કોઈ પણ આચરણ વિચાર વગર સંભવી ન શકે આપણા કોઈ પણ કાર્યની શરૂઆત વિચારથી થતી હોય છે આપણને ઈશ્વર તરફથી વારસામાં બે શક્તિઓ મળી છે એક આપણે ઈચ્છીએ ત્યાં સુધી યાદ રાખી શકીએ છીએ અને બે આપણે ન ઈચ્છીએ તો પણ યાદ રાખેલું ભૂલી પણ જઈએ છીએ સ્મૃતિ કે સ્મરણ સમજ સાથે જોડાયેલ શબ્દો છે આ સમજ બધા જ પ્રાણીઓને ઈશ્વરે આપેલ નથી તેથી જ માણસ નામનું પ્રાણી અન્ય પ્રાણીઓ કરતાં મુઠી ઊંઘેલું છે સ્મૃતિ સ્મરણ કે યાદદાસ ભૂતકાળનું પ્રતિનિધિત્વ કરે છે આપણા જીવનમાં ક્યારેય બદલી ન શકાય તેવું હોય તો તે આપણો ભૂતકાળ છે ભૂતકાળ બદલી શકાતો નથી ભૂતકાળ ભૂંસી શકાતો નથી ભૂતકાળ ભૂલી શકાતો નથી હા ક્યારેક આપણે નવી પરિસ્થિતિમાં વિચારશીલ બનીએ ત્યારે આપણા ભૂતકાળનું નવી દૃષ્ટિથી અર્થઘટન કરી શકીએ છીએ આપણા ભૂતકાળનું મૂલ્યાંકન કરી આપણું વર્તમાન સુખદ છે કે દુઃખદ છે તેનો સંતોષ પણ મેળવી શકીએ છીએ આપણને સૌથી વધુ આપણું બાળપણ યાદ રહે છે અને આ બાળપણના અનુભવો જ આપણું સમગ્ર જીવન ઘડે છે આપણી શિક્ષણ યાત્રાની આખી કેસેટ રિવાઇન કરી જોઈએ તો પ્રાથમિક શિક્ષણના અનુભવો આપણી સ્મૃતિમાં પ્રગાઢ છાપ ધરાવે છે આવી જ યાદદાસ્ત અન્ય ભણતર માટે નથી રહેતી આ થયો આપણો ભૂતકાળ પ્રશ્ન થાય કે મારો ભૂતકાળ કેવો છે તે જાણો માપદંડ કયો હોઈ શકે આ પ્રશ્ન અંગેનું મનોવૈજ્ઞાનિક સંશોધન બે પ્રકારની ચાવી સૂચવે છે મારા ભૂતકાળની ગાથા હું કોઈને વર્ણવું ત્યારે હું ગ્લાની અનુભવું અને સાંભળનારા મારા પ્રત્યે દયાનો ભાવ વ્યક્ત કરે તો મારો ભૂતકાળ નકારાત્મક ગણાય મારા ભૂતકાળની કહાની કહેતી વખતે હું આહલાદિક ભાવોથી ભરપૂર હોઉં અને સાંભળનાર મારા પ્રત્યે ઈર્ષાના ભાવ દેખાડ્યા વગર રહી ન શકે ત્યારે મારો ભૂતકાળ યાદગાર અને આનંદપ્રદ ગણાય આ ચાવીઓનો ઉપયોગ કરી આપણે આપણા ભૂતકાળનું મૂલ્યાંકન કરીએ શું જવાબ મળે છે ભૂતકાળ મજાનો હોય તો ખુશ થઈ જવાય છે ને ભૂતકાળ દુઃખદ હોય તો ગ્લાની સભ્ર બની જવાય છે ને આ ભૂતકાળ આપણને મળેલો વારસો છે મારો ભૂતકાળ એટલે કે મારો વારસો મને આપ્યો કોણે મારા માતા પિતાએ મારા માતા પિતા દ્વારા મળેલા પર્યાવરણે મને મળેલા શિક્ષણ મારું પર્યાવરણ મારો વ્યવહાર મારા અનુભવો મારા ગમા મારી ટેવ ટેવખૂટેવ સગળું ઘડાયું છે મારા માતા પિતા દ્વારા જ તો જે મિલકતના સહારે હું મારું જીવન નિર્વાણ કરવાનો છું તે મિલકત એટલે મને માતા પિતા દ્વારા મળેલો વારસો બીજું શું આપણે જીવન ઘડનારા આ વારસા અંગે આપણી જિંદગીના સંધ્યાકળે વિચારીશું તો સમય ચૂકી જઈશું આપણું સંતાન એક બીબાઢાર ઢાંચામાં ઢળાઈ ચૂક્યું હોય ત્યારે આ વિચારીશું તો ચિડિયા ચૂક ગઈ ખેત જેવો પસ્તાવો રહી જશે સમય હોય ત્યારે ન વિચાર કરનારને સમય વીતી ગયા પછી પછતાવા સિવાય કશું પાછળ વધતું નથી